આપણો આજનો દાખલો રોહિત મોહિત અને વિરાટ ચાર જેમ ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદારો છે તારીખ એકત્રીસ સણ બે હજાર સત્તરના રોજનું તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબનું હતું તો આજે આપણે એના પછીનો એક દાખલો જોવા જઈએ છીએ કીધું હતું તે પ્રમાણે પ્રવેશમાં જેમ બધા દાખલાઓ અલગ હતા અને એની પ્રેક્ટિસ આપણે ભેગે ભેગી કરતા હતા તેમ નિવૃત્તિમાં પણ આપણે એમ જ કરશું મોટા દાખલા મારા તરફથી એક દાખલો તમને સ્વાધ્યાયનો જ શીખવાડવામાં આવશે જેથી કરીને તમને કોઈ ડાઉટ રહે નહીં એ પછી તમારે બે દાખલા અને બીજા કોઈ પ્રેક્ટિસ તમારા દાખલા ગણવા તો તમને છૂટ છે પણ આ બે દાખલા પ્રેક્ટિસને ટોટલ એક જ રીતના આપણે ત્રણ દાખલા ગણવાના થશે તો જેમ કન્ટિન્યુ કર્યું હતું આપણે પ્રવેશમાં એ જ રીત આપણી નિવૃત્તિની પણ રહેશે ગઈકાલે આપણે એક મોટો દાખલો ધવલકમલ નવલવાળો જોઈ ગયા હતા પણ એ બહુ શરૂઆતના સ્ટેજનો એક દાખલો હતો વન ડે બાય ડે એક પછી એક દાખલાઓ ચડતા જ હશે અને કંઈક નવીનતા આવતી જ હશે તો સાથે રહેવાનું છે નહીતર બધું ભેગું થઈ જશે તો પછી બધા ચેપ્ટર્સ ટ્વેલ્થના એક ચેપ્ટર્સ એવા છે કે તમે કેમેય કરીને પહોંચી શકશો નહીં અને બીજા નંબરનો પોઈન્ટ એ છે કે ગણતરી ખાસ તમારા ફેરબુકની અંદર લગતા રહેજો તો દાખલો સ્ટાર્ટ કરીએ મૂડી ખાતા આપણને આપેલા છે રોહિત મોહિત અને વિરાટના અનામત ભંડોળ છે જે ભાગીદારોમાં જૂના ભાગીદારોમાં જૂના પ્રમાણમાં વહેંચાય છે કામદાર વળતર અનામત છે પણ એ ભી વહેંચાઈ જશે જોઈ જોશું જો કામદાર વળતર અનામતનો કોઈ દાવો છે તો બાદ થશે અને પછી વેચાશે અને જો નહીં હોય તો ડાયરેક્ટલી ભાગીદારોની લોન આ એક નવો પોઈન્ટ છે જે આ દાખલાનો મહત્વનો પોઈન્ટ છે કહી શકાય કે ભાગીદારોની લોન તમારે પણ તમારા અલગ બુક અલગ પેનથી નોટ કરી લેવું બે ભાગીદારોની લોન આપણને બેટા મૂડી દેવા બાજુ આપેલી છે એક રોહિતની છે અને એક મોહિતની છે તો આ બંને લોનની ઇફેક્ટ કઈ રીતે આવશે એ જોવાનું જ મહત્વ છે મતલબ કે આ દાખલાનો મહત્વનો પોઈન્ટ હોય તો એ આ લોનનો પોઈન્ટ છે ખાસ ધ્યાન દેવાનું લેણદારો આપણને આપેલા છે ચોસઠ હજારના પાઘડી જે છે એ જૂની છે એટલે જૂના ભાગીદારોમાં વેચી નાખવાની જમીન મકાન યંત્ર સ્ટોક દેવાદાર કારખાદાના મત બેંક જાહેરાત ઝુંબેશ ખર્ચ હવે જાહેરાત ઝુંબેશ ખર્ચે શું કરશો તો કે ભાગીદારોમાં વહેંચી નાખશું તારીખ એક ચાર બે હજાર સત્તરના રોજ રોહિત નિવૃત્ત થાય છે મતલબ કે આપણો પહેલો જે ભાગીદાર છે એ નિવૃત્ત થાય છે નિવૃત્તિની શરતો નીચે મુજબની છે નંબર વન જમીન મકાનની કિંમત એક લાખ એસી હજાર ગણવી એટલે જમીન મકાનમાં નંબર વન યંત્રોની કિંમત પંદર હજારથી ઘટાડવી એટલે ઘટાડો કરો પંદર હજારનો યંત્રોમાં નંબર ટુ દેવાદારો પર દસ ટકા ઘાયખા મત રાખવી એટલે દેવાદારો પર નંબર થ્રી લેણદારો પૈકી પાંચ હજાર ચૂકવવા પડશે નહીં એટલે લેણદારોમાં નંબર ચાર પેઢીની પાઘડીનું મૂલ્યાંકન એક લાખ એસી હજાર આપવું બરાબર છે હવે આ પાઘડીની વાત આવી ગઈ કુલ પાઘડી છે તો સૌથી પહેલા આપણે શું કરશું રોહિતના ભાગની પાઘડી અલગ કરશું અને પછી એને પ્રમાણમાં વહેંચી નાખશું છઠ્ઠા નંબરનો હવાલો આપણને એમ કહે છે કે મોહિત અને વિરાટનું નવું નફા નુકસાનનું પ્રમાણ બે જેમ એક હવે જો એણે તમને નવું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું જૂનું આપણી પાસે છે તો લાભનું પ્રમાણ શોધવું પડશે ગઈકાલનો ધવલ કમલ નવલવાળો દાખલો હતો એની અંદર એવું હતું કે તમને નવું પ્રમાણ આપ્યું ન હતું જ્યારે જ્યારે નવું પ્રમાણનું આપે ને બેટા ત્યારે આપણું જૂનું પ્રમાણ જ લાભનું પ્રમાણ જૂનું પ્રમાણ જ નવું પ્રમાણ થઈ જશે પણ જો નવું પ્રમાણ આપે તો આપણે લોકોને શું કરવું પડશે તો કે એ ગણતરી કરવી પડશે લાભની રોહિતને વીસ હજાર તરત જ ચૂકવવા અને બાકીની રકમ લોન તરીકે રાખવી ઓકે એટલે આ જે છે ને બાકી આગળ લઈ ગયાની વાત કરે છે કે રોહિતની જેટલી બાકી આગળ લઈ ગયા નીકળે એમાંથી રોહિતને તરત વીસ હજાર ચૂકવી દેવાના છે અને જો બાકી વધે છે તો એને લોન ખાતે નાખવાના છે કાલે આપણે જે ભાગીદારની વાત કરી હતી નવલની તો નવલ તો બધે બધા રૂપિયા લોન તરીકે રાખતો હતો કારણ કે કાંઈ કીધું ન હોય તો બાકી આગળ લઈ ગયા જે ભાગીદાર જાય છે એની લોન તરીકે જ રાખવાની હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતું ભાગીદારોના મૂડી અને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું તૈયાર કરવાની વાત કરી છે હું દાખલો સ્ટાર્ટ કરું છું એટલે તમારી પાસે ટેક્સ્ટ બુક પેન્સિલ કેલ્ક્યુલેટરને બધું સાથે રાખજો તો જ તમે મારી સાથે સાથે દાખલો કાઉન્ટ કરી શકશો સૌથી પહેલાં પાકા સરવૈયાને આઉટ કરીએ તો મૂડી ખાતા આપેલા છે રોહિત મોહિત અને વિરાટના એટલે બાકી આગળ લાવ્યા એક લાખ સાઠ હજાર છન્નું હજાર અને એંશી હજાર અનામત ભંડોળ પિસ્તાલીસ હજારનું છે જે વેચી નાખશું બરાબર છે જૂના પ્રમાણમાં ચાર જેમ ત્રણ જેમ બે માં ખાસ યાદ રાખજો જે ભાગીદાર જાય છે એ ભાગીદારને પણ મળશે પ્રવેશથી ઉલટી એક બાબત બનશે કારણ કે જૂના પ્રમાણમાં વેચે તો વીસ હજાર પંદર હજાર દસ હજાર કામદાર વળતર અનામત અંગેનો કોઈ પણ જાતનો બેટા હવાલો નથી એટલે આપણે એને પણ અહીં વેચી નાખશું પ્રમાણમાં છ હજાર ચાર પાંચસો મેઈન વસ્તુ આવી જે મેં તમને કીધી હતી તે કે ભાગીદારોની લોન હવે સાંભળો જો ભાગીદાર નિવૃત્ત થાય છે અને એ નિવૃત્ત થતા ભાગીદારની લોન તમને પાકા સરવૈયામાં દેવા બાજુ આપેલ હોય તો તેની લોન ભાગીદારના મૂડી ખાતામાં લખવાની અને જે બાકીનો ભાગીદાર છે જે કન્ટિન્યુ થાય છે એની લોન તો મૂડી દેવા બાજુ લખવાની બીકોઝ એ દેવું છે શું કહ્યું મેં તો કે અહીંયા રોહિત જે છે ને એ નિવૃત્ત થાય છે રોહિતની લોન પણ આપણને આપી છે તો રોહિતની લોન છે ને રોહિતના ખાનામાં મૂડી ખાતામાં લખી નાખવાની જમા બાજુ બરાબર છે રોહિતના ખાનામાં મૂડી બાજુ લખી નાખવાની જમા બાજુ રોહિતની લોન ખાતે દસ હજાર જ્યારે મોહિતની લોન આપેલી છે એ મોહિતની લોન પાક્કા સરવૈયામાં એઝ ઇટ ઇઝ સોળ લખી નાખવાની કારણ કે મોહિતભાઈ જાતા નથી રોહિતભાઈએ જો જાતા ન હોત તો એની લોન પણ મૂડી દેવા બાજુ જ લખવામાં આવત પણ એ ભાઈ જાય છે એટલે એનો ફાઇનલ હિસાબ બનાવવા માટે થઈને એની લોન જે છે રોહિતની એ ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ લખવાની થાય લેણદારો ચોસઠ હજાર આપ્યા છે તો મૂડી દેવા બાજુ ઇન્ટરનલ કોલમમાં ચોસઠ હજાર મારી પાસે હવે જાઉં છું મિલકત લેણા બાજુ એટલે પાઘડી છે જૂની પાઘડી છે તો એ જૂના ભાગીદારોમાં છત્રીસ હજાર જૂના પ્રમાણમાં એટલે કે ચાર ત્રણ બેમાં વેચાઈ જશે એટલે સોળ હજાર બાર હજાર અને આઠ હજાર જમીન મકાન મને આપેલું છે એક લાખ પચાસ હજાર તો ઇન્ટરનલ કોલમમાં એક લાખ પચાસ હજાર યંત્ર પણ ઇન્ટરનલ કોલમમાં નેવું હજાર સ્ટોક આઉટર કોલમમાં પંચ્યાસી હજાર દેવાદારો ઇન્ટરનલ કોલમમાં સાઠ હજાર બેંક બાકી આગળ લાવ્યા તરીકે ત્રેસઠ હજાર અને જાહેરાત ઝુંબેશ ખર્ચ જે આપ્યો છે તે બે હજાર પંદરસો અને એક હજાર ચાર છે એમ ત્રણ છે એમ બેના પ્રમાણમાં વહેંચાઈ જશે આ હતું મારું પાકું સોલ આઉટ થયેલું હવે હું જાઉં છું હવાલા ઉપર તો સૌથી પહેલો હવાલો એમ કે છે કે જમીન મકાનની કિંમત એક લાખ એસી હજાર ગણવી ઓકે જમીન મકાનની કિંમત એક લાખ એંસી હજાર એટલે આઉટરમાં એક લાખ એંશી હજાર એક લાખ પચાસ હજારમાંથી એક લાખ એંસી હજાર થઈ તો એનો મતલબ એમ થયો કે ત્રીસ હજાર જે છે એ વધારો થયો તો જમીન મકાનમાં અહીંયા આપણે ત્રીસ હજાર પ્લસ કરશું અને એની બીજી અસર પુનમૂલ્યાંકન ખાતાની જમા બાજુ યંત્ર આપેલા છે આપણને નેવું હજાર અને બીજા નંબરનો હવાલો એમ કે યંત્રની કિંમત પંદર હજારથી ઘટાડવી મતલબ ઘટાડો આપણી પાસે પંદર હજાર છે આઉટર કોલમમાં પિંચોતેર હજાર યંત્રની કિંમતમાં ઘટાડો એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ધાર બાજુ દેવાદારો પર દસ ટકા ઘાલખાદ અનામત રાખવાની છે તો દેવાદારો મારી પાસે છે સાહીઠ હજારના એની દસ ટકા એટલે છ હજાર આઉટરમાં ચોપન હજાર મારી પાસે જૂની ઘાલખાદ અનામત છે બેટા તો એ કેટલી પૈડી છે તો કે એ તો ચાર હજાર છે નવી કેટલી થઈ તો કે છ હજાર વૈધી કે ઘટી તો કે વૈધી બરાબર છે તો કેટલી વધી તો કે એ બે હજાર વધી ઘાલખાદ અનામતમાં વધારો મતલબ કે દેવામાં વધારો બરાબર છે તો દેવામાં વધારો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ બે હજાર આપણે આ કોઈ ગણતરી નહીં કરીએ તો ચાલશે બરાબર આગળ વધીએ તો લેણદારો પૈકી પાંચ હજાર ચૂકવવા પડશે નહીં તો લેણદારોમાંથી પાંચ હજારનો ઘટાડો ફિફ્ટી નાઇન થાઉઝન અને લેણદારોની બીજી અસર લેણદારોનો તો હવાલો ફિક્સ જ રહેશે તમારે ગોખવું હોય ને તો ગોખી નાખજો પુન મૂલ્યાંકન ખાતાની જમા બાજુ બીજી અસર આવશે અને એક મિલ મૂડી દેવા બાજુમાંથી લેણદારમાંથી બાદ હવે વાત કરીએ આપણી તો પેઢીની પાઘડીનું મૂલ્યાંકન એક લાખ એસી હજાર આંકવું મતલબ કે એ કુલ પાઘડી આપણને આપી દીધી છે તો કુલ પાઘડીમાંથી રોહિતના ભાગની પાઘડી કાઢીએ તો એસી હજાર આવે હવે આ એસી હજાર જે આવી છે એ આપણે લાભના પ્રમાણમાં વેચવાનું થશે એટલે કે ત્રણ જેમ એકના પ્રમાણમાં એંસી હજારને વેચવાની આપણે ત્યાં પાઘડી અંગે આમ નોંધ કેવી રીતે થાશે તો કે મોહિત ના મુડી ખાતે ઉધાર મોહિત ના મુડી ખાતે ઉધાર 60000 તમે ભાગ પાડશો એટલે આવી જશે બેટા વિરાટ ના મુડી ખાતે ઉધાર તો કે 20000 ને 13 કોના ખાતે તો કે રોહિતના ખાતે જમા કેટલા તો કે એંસી હજાર બરાબર છે તો હવે આપણી પાસે ખાસ કરીને મોહિત વિરાટ અને રોહિતના મૂડી ખાતા છે તો એની ઉધાર બાજુ મોહિતની મૂડી ખાતાની ઉધાર બાજુ શું કરશું તો કે હવે તમને આમ નોંધ્યાદ રહી ગઈ હશે લખવી હોય તો સાઈડમાં લખી પણ નાખો હતી આપણી ખાસ કરીને જે આમનોંધ તો આમનોંધ પ્રમાણે રોહિત મોહિતના મૂડી ખાતાની ઉધાર બાજુ સાઠ વિરાટના મૂડી ખાતાની ઉધાર બાજુ વીસ બરાબર છે તો વિગતના ખાનામાં શું લખવાનું મોહિત ને વિરાટ તો ના લખાય એટલે રોહિતના મૂડી ખાતે અને રોહિતના મૂડી ખાતામાં જમા બાજુ બરાબર છે તો આ રોહિતનું મૂડી ખાતું છે એમાં જમા બાજુ સાઠ ને વીસ તો વિગત ખાનામાં રોહિત તો લખાશે નહીં તો શું લખશું મોહિત અને વિરાટના મૂડી ખાતે આ રીતે આપણી આમ જ જ ફિક્સ છે નિવૃત્તિ બીજી કોઈ રીતે થાય પ્રવેશમાં આપણે વિચારવું પડતું હતું કે પાઘડીની આમ નોંધ કઈ થાય નિવૃત્તિમાં આ એક જ આમ નોંધ થશે રોહિતને વીસ હજાર તરત જ ચૂકવવા અને બાકીની રકમ લોન તરીકે રાખવી મતલબ કે હવે દાખલો પૂરો થઈ ગયો તો પુનઃ મૂલ્યાંકન ખાતું સૌથી પહેલાં બંધ કરીએ એટલે આપણને નફો મળશે ત્રણે ત્રણ ભાગીદારોમાં વેચાય અને એ નફો અહીંયા આઠ હજાર અને ચાર સૌથી પહેલાં જે ભાગીદાર જાતો હોય એનું ખાતું બંધ કરી દેવાનું તો રોહિત ભાઈ જાય છે તો રોહિતનો ટોટલ મારીએ અને એની બાકી કાઢીએ તો એની બાકી ટોટલ આપણી પાસે નીકળશે બે લાખને જો આપણી પાસે આ બે વસ્તુ છે બરાબર છે તો કે બે લાખને છેતાલીસ હજાર પ્લસ વાત કરીએ તો કે વીસ હજાર બરાબર છે તો કે ટોટલ બાકી તમારી ઉધાર બાજુ નીકળશે કેટલી તો કે છાસઠ હજાર વા બે લાખ છાસઠ હજાર માંથી આપણને એમ કહ્યું કે વીસ હજાર જે છે એ વીસ હજાર તુરંત ચૂકવી દેવા મતલબ કે વીસ હજાર ને આપણે ક્યાં ખાતે નહીં ખા રોકડ ખાતે તો બે લાખ છાસઠ હજારમાંથી વીસ હજાર બાદ થાય તો બાકી કેટલી વધશે આપણી પાસે તો લાખ હજાર દેખાય છે તમને લોકોને તો આ તમારી સૌથી બાકી આગળ એ બે લાખ છાસઠ હજારમાંથી વીસ હજાર રોકડ ખાતે કારણ કે આપણને કીધું કે વીસ હજાર તરત જ ચૂકવી દેવા તો એ આપણે રોકડ ખાતે નાખી દઈશું બરાબર છે તો પાછળ રોકડ ખાતામાં બીજી અસર જોવા જઈએ તો રોકડ ખાતામાં જમા બાજુ રોહિતના મૂડી ખાતે અને જેટલી રકમ બાકી લખી નાખવાની મૂડી દેવા બાજુ રોહિતની લોન ખાતે બે લાખ ને છેતાલીસ હજાર હવે બંને ભાગીદારો જે બાકી વૈધા છે એ બંને ભાગીદારોનો ટોટલ અને બાકી આગળ લઈ ગયા કાઢીએ તો અડતાલીસ હજાર અને અડસઠ હજાર એ જ વસ્તુ અહીંયા અડતાલીસ હજાર અડસઠ હજાર રોકડ ખાતાની બાકીને આ સાઈડ અને પછી ટોટલ મારીએ એટલે ચાર લાખ ને હજાર આવી જાય તો આ હતો રોહિત મોહિત વાળો દાખલો હવે એની સાથેના બે દાખલા મેં તમને પ્રેક્ટિસ માટે આપેલા છે એક આજુબાજુ અને કાજુવાળો અને એક એક્સ વાળો એ બંને દાખલા સાથે ત્રીજા નંબરનો રોહિત મોહિત વાળો દાખલો કરીને પાકું કરી નાખવાનું છે